હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં આજે આપણે પેજ નંબર 268 ઉપર દાખલા નંબર 10 આપેલો છે એ ગણવાના છીએ. દાખલા નંબર 10 બોલે તો દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મૂડીના પ્રમાણમાં કીધું છે, ખાસ ધ્યાન રાખજો. અને 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સરવ્યું આપણને આ નીચે મુજબ આપેલું છે. અને આ પાકું સરવ્યું પૂરું થાય એટલે સામેના પેજ ઉપર બોલે તો પેજ નંબર અને 269 ઉપર આપણને આ હવાલાઓ આપેલા છે કે ઉપરની તારીખે જ્યોતિબા નિવૃત્ત, એટલે કે જ્યોતિ નિવૃત્ત થાય છે. અને ભાગીદારો એવું નક્કી કર્યું કે આપણને પછી બધા હવાલા આપેલા છે. દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે, 1:1 રાખવાનું છે. પાઘડીનું મૂલ્ય 70,000 આપવામાં આવ્યું છે. દેવાદારો ઉપર ગાલખાત અનામત 10% સુધી ઘટાડવાની છે. સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમતથી નોંધવું. ટ્રેડમાર્ક 60,000 રૂપિયા છે, જે ચાલુ વર્ષે ચૂકવેલા છે, પરંતુ એ જે 60,000 ચૂકવ્યા એ કુલ 6 વર્ષ માટેના છે. પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 નક્કી થઈ છે. અને હવે ખાસ વાંચજો વિદ્યાર્થી મિત્રો, નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની છે. અને આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. આ તફાવત જે પણ આવે એ કાંઈ ચાલુ ખાતે લઈ જવાનો છે. જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનો પાકો સર્વે તૈયાર કરવાનો કીધું. તો આટલી વસ્તુ આપણે તૈયાર કરવાની છે. જો કે શું શું તૈયાર કરવાનું છે, કયા કયા ખાતા એ તો આપણને ખબર જ છે, જાણીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને આ પ્રવેશ બાદનું પાકો સર્વૈયું, આટલા 4 ખાતા આપણે રેડી કરવાના છે. હા વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત કરીએ એ પહેલા થોડી એવી ડિટેલ આપણે સમજી લઈએ. હવે પછીના જે પણ કાંઈ દાખલાઓ આવશે નિવૃત્તિની અંદર એ થોડા એવા ધ્યાન રાખવા પડશે. દાખલામાં એક હવાલો એવો આવશે, એક હવાલો તો મુખ્ય હતો જ પાઘડીનો, તમે જાણો છો પાઘડીનું મૂલ્યાંકન આપેલું જ હોય દરેક દાખલામાં. એ રીતે હવે પછીના દાખલામાં એટલે કે 10 નંબર થી પાછળ જે પણ કઈ દાખલાઓ છે એની અંદર તમને એક હવાલો મૂડીનો આપેલો હશે. એ મૂડીને આપણે સમજવી પડશે, મૂડીને લગતો હવાલો હશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદાર નિવૃત્ત થયો ન હોય ત્યારે 3 ભાગીદાર હોય, જેમ કે આ ધંધાની અંદર દીપ, જ્યોતિ અને ગીતા આ 3 ભાગીદારો છે, તો આ ભાગીદારો દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે એ એમનો જૂનો ધંધો કહેવાય, જૂની પેઢી કહેવાય. કોણ કોણ, કયા કયા ભાગીદારો? દીપ, જ્યોતિ અને ગીતા આ 3 ભાગીદારો દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે એ એમની જૂની પેઢી કહેવાય, જૂનો ધંધો કહેવાય, કે જેની અંદર 3 ભાગીદારો છે. અને એમની આપણે જે અહીંયા આગળ મૂડી લખીએ છીએ, તમે જાણો છો કે બાકી આગળ લાવ્યા, અહીંયા આગળ આપણે મૂડી ખાતાની બાકી લખીએ છીએ. અને એ બાકી આપણે 3 ભાગીદારોને લખીએ છીએ, દીપ, જ્યોતિ અને ગીતા 3-3 ની. તો આ 3 જે પેઢી છે એને જૂની પેઢી કહેવાય. એ રીતે અહીંયા આગળ જે આપણે બાકી આગળ લાવ્યા લખીએ છીએ ને, એ અહીંયા આગળ જે મૂડી આવે ને એ 3 જૂની મૂડી કહેવાય. કઈ મૂડી કહેવાય? જૂની મૂડી કહેવાય, યાદ રાખજો. જૂના ભાગીદારો 3 છે, દીપ, જ્યોતિ અને ગીતા, એમનો જે ધંધો છે, એમની જે પેઢી છે કે જેની અંદર 3 ભાગીદારો ધંધો ચલાવે છે, તો એ એમની જૂની પેઢી છે. અને એમની જે અહીંયા આગળ આપણે બાકી આગળ લાવ્યા જે મૂડી લખીએ છીએ એને જૂની મૂડી કહેવાય, એ ખાસ ધ્યાન રાખજો, જૂની મૂડી કહેવાય. પછી આપણે જ્યારે પણ ખાતું બંધ કરીએ મૂડી ખાતું, ત્યારે તમને ખબર છે કે આ દાખલામાંથી નિવૃત્ત જ્યોતિ થાય છે. જ્યોતિ નિવૃત્ત થતી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો જ્યોતિની મૂડી તમને નહીં મળે. આપણે અહીંયા આગળ શું લખીએ છીએ છેલ્લે, બાકી આગળ લઈ ગયા. આ બાકી આગળ લઈ ગયા લખીએ છીએ, જેમાં તમને દીપ અને ગીતાની જ મૂડી મળશે, બાકી મળશે, જ્યોતિની નહીં મળે. જ્યોતિના આપણે રૂપિયા રોકડ ખાતે અથવા તો રોકડા ચૂકવવાના કીધા હોય તો રોકડ ખાતે, અને કશું ના કીધું હોય તો લોન ખાતે લઈ જઈએ છીએ, પણ એની બાકી મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય છે તો એ નિવૃત્ત થઈ ગયા પછી તમને જે મૂડી મળે છે અહીંયા આગળ દીપ અને ગીતાની,
નિવૃત્ત થઈ ગયો એટલે બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખવાના, દીપ અને ગીતા આ બે ભાગીદાર ધંધો ચાલુ રાખે. તો દીપ અને ગીતાની જે પેઢી છે ને એ નવી પેઢી કહેવાય. કઈ પેઢી કહેવાય? નવી પેઢી. જ્યારે ત્રણે ત્રણ ભાગીદારો અહીંયા આગળ હતા, ધંધો ચલાવતા હતા, ત્યારે એ જૂની પેઢી હતી. અહીંયા આગળ તમને બાકી મળશે દીપ અને ગીતાને, તો એ નવી પેઢીની નવી મૂડી કહેવાશે. શું કહેવાય? નવી પેઢીની નવી મૂડી. અહીંયા આગળ તમને ત્રણેય ભાગીદારોની જે પેઢી હોય એને જૂની પેઢી કહેવાય, અને ત્રણેયની જે મૂડી હોય એને જૂની મૂડી કહેવાય. જૂની પેઢીની જૂની મૂડી. અહીંયા આગળ તમને બાકી આગળ લઈ ગયા મળે એમાં દીપ અને ગીતાની જ મળે, જ્યોતિની ન મળે, તો એ બંને ભાગીદારોની જે મૂડી છે ને એને નવી પેઢીની નવી મૂડી કહેવાય. નવી પેઢીની નવી મૂડી. તો આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પછી દાખલાની શરૂઆત કરીએ આપણે. એટલે ઇન શોર્ટ બે જ વસ્તુ અગત્યની છે, બાકી આગળ લાવ્યા કે એટલે જૂની પેઢીની જૂની મૂડી, બાકી આગળ લઈ ગયા કે એટલે નવી પેઢીની નવી મૂડી, અને નવી પેઢીમાં જે ભાગીદાર નિવૃત્ત થાય એની મૂડી તમને મળતી નથી, એની બાકી મળતી નથી, ખાલી દીપ અને ગીતાની જ મળે. તો આ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. જૂની મૂડી કોને કહેવાય અને નવી મૂડી કોને કહેવાય? જૂની મૂડી એટલે બાકી આગળ લાવ્યા, નવી મૂડી એટલે બાકી આગળ લઈ ગયા. બસ આટલું સમજી ગયા હોય તો હવે વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ, જેમ આપણે દાખલો ભણતા હતા એ જ રીતે. ચાલો તો બે ચાર બાકીઓ લખી દઈએ. તો એમાં મૂડી ખાતામાં પહેલું જ બાકી આગળ લાવ્યા, જેમાં મૂડી ખાતાની બાકી આપણને આપેલી છે દીપની 1 લાખ રૂપિયા, જ્યોતિના 1,50,000 રૂપિયા અને ગીતાના 1 લાખ રૂપિયા. તો આ જે બાકી આપી હતી એ લખી દીધી. ત્યાર પછી રોકડ બેંકની બાકી આપી છે 22,000 રૂપિયા, તો એ આ આપણે લખી દઈએ ઉધાર બાકી કહેવાય. તો બાકી આગળ લાવ્યા કેટલા? તો કે 22,000 રૂપિયા. ત્રીજું પાઘડી આપી છે 14,000 રૂપિયા, જે જૂની પાઘડી કહેવાય, તો એને આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીએ છીએ આ પાઘડી. અને એ જૂના ભાગીદારો વચ્ચે, બોલે તો દીપ જ્યોતિ અને ગીતા ત્રણે ત્રણ વચ્ચે જૂના પ્રમાણમાં વેચવી પડે. અને જૂનું પ્રમાણ જુઓ વિદ્યાર્થી મિત્રો કયું આપેલું છે? મૂડીના પ્રમાણમાં લખ્યું છે. જુઓ જૂનું પ્રમાણ કયું છે? મૂડીના પ્રમાણમાં. તો આપણે મૂડીના મૂડી ઉપરથી એનું પ્રમાણ શોધવું પડશે. તો શોધી દઈએ, કઈ અઘરી વસ્તુ નથી. દીપ જ્યોતિ ગીતા, અહીંયા આગળ મૂડીના પ્રમાણમાં આપણને કીધું છે એમનું જૂનું પ્રમાણ આપેલું છે, પણ કયું છે? મૂડીના પ્રમાણમાં. તો મૂડી જુઓ કેટલી છે, દીપની 1 લાખ, જ્યોતિની 1,50,000 અને ગીતાની 1 લાખ રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો મૂડી ઉપરથી પ્રમાણ કાઢીએ છીએ આપણે, સૌથી પહેલા તો જેટલા મીંડા કોમન હોય, જો બધા મીંડા નથી કહેતો, ખાસ શબ્દ સાંભળજો, કોમન મીંડા એટલે બધામાં સરખા હોય એટલા મીંડા. તો બધામાં સરખા મીંડા કેટલા છે? તો કે આમાં 4 છે, બાકી બધા બંનેમાં 5-5 છે. તો 4-4 મીંડા બધામાં કોમન કહેવાય. તો એ 4-4 મીંડા કાઢી નાખવાના. આ 1 લાખમાંથી 4 મીંડા ગયા, 1,50,000માંથી 4 મીંડા ગયા, અને આ 1 લાખમાંથી 4 મીંડા ગયા. તો અહીંયા આગળ શું વધ્યું? આ 10, અહીંયા આગળ આ 15, અહીંયા આગળ આ 10. 10 15 10 આટલું વધ્યું. તો 10 15 10 ને તમે જાણો છો એમ કે કોઈ સંખ્યા વડે ભાગીએ તો 5 વડે ભાગી શકાય છે. 10 ને ભાગ્યા 5 કરીએ તો 5 2 ના 10 એટલે 2 મળે. 15 ને ભાગ્યા 5 કરીએ તો 5 તારી 15 3 મળશે. 10 ને ભાગ્યા 5 કરીએ તો 2 મળશે. તો જો આપણું પ્રમાણ મળી ગયું 2 જેમ 3 જેમ 2 મળ્યું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રીતે મૂડીનું પ્રમાણ કીધું હોય તો તમારે આ જ રીતે શોધવું પડે, જે બહુ સહેલું છે, કે અઘરું છે. હવે આમાંથી આપણો કયો ભાગીદાર નિવૃત્ત થાય છે કીધું છે, તો કે જ્યોતિ નિવૃત્ત થાય છે. તો આ વાંધો નહીં, જ્યોતિ ખબર પડે ને, વાંધો નહીં. અત્યારે તો આપણે ભાગડી જે આપી છે 14,000 રૂપિયા, એ 14,000 રૂપિયાને 2 જેમ 3 જેમ 2 માં વેચો. તો દીપના ખાતે
4,000, 6,000 અને 4,000 રૂપિયા મળે, જેટલા મળે એટલા લખી દેવાના. આગળ વધીએ તો આપણે પાકા સરવામાંથી 3 બાકીઓ મૂકી દીધી. બાકી આગળ લાવ્યા, જેને જૂની મૂડી કહેવામાં આવે છે. આ દીપ, જ્યોતિ અને ગીતા આ ત્રણેય ભાગીદારોની જે મૂડી છે એ જૂની મૂડી કહેવાય, અને આ ત્રણેયનો સરવાળો કરીએ ને એટલે જૂની કુલ મૂડી કહેવાય. એ તો બધાને ખબર પડે ને. આ 1 લાખ, 1,50,000 અને 1 લાખ, ત્રણેયનો સરવાળો થાય 3,50,000. તો જૂની કુલ મૂડી કીધી હોય તો કેટલી કહેવાય? 3,50,000. આ તો જસ્ટ યાદ કરાવું છું, બાકી તમને તો ખબર પડી ગઈ છે. આ જૂની મૂડી કહેવાય, અહીંયા આગળ જે મળે એને નવી મૂડી કહેવાય. સિમ્પલ. એટલે મૂડી લખી દીધી, રોકડ બેંક લખી દીધું, પાકડી, આ ત્રણ વસ્તુ લખી દીધી. ત્યાર પછી હવાલા, અને હવાલામાંથી પહેલું જ કામ તમે જાણો છો એમ કે આપણે લાભનું પ્રમાણ શોધવાનું હોય. પણ લાભનું પ્રમાણ ત્યારે શોધાય જ્યારે જૂનું અને નવું આપેલું હોય, પરંતુ આ દાખલામાં નવું આપેલું છે. જો પહેલા જ હવાલામાં છે, દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:1 રાખવું. દીપ અને ગીતા, જ્યોતિ નિવૃત્ત થાય છે એટલે એ તો આવે નહીં, દીપનું આ 1:1, ગીતાનું 1, જ્યોતિનું કશું નહીં, બોલે તો ડેશ છે, એટલે કે 1:1 જ છે નવું પ્રમાણ. વાંધો નહીં, ચલો આપણે તો જૂનું નવું ભેગું થઈ ગયું એટલે કમ્પલસરી લાભ તો શોધવો જ પડશે. તો હેડિંગ આપી દઈએ કે લાભ ઇઝ ઇક્વલ ટુ નવો ભાગ માઇનસ જૂનો ભાગ. દીપ અને ગીતા બેનો તમને લાભ મળે, આ દીપ અને ગીતા. દીપ માટે નવો ભાગ કેટલો છે? તો કે 1/2, અને ગીતા માટે પણ સેમ ટુ સેમ 1/2 માઇનસ માઇનસ જૂનો ભાગ. પહેલા તો દીપ માટે, દીપ માટે જૂનો ભાગ કેટલો છે? 2, અને ભાગ્યા અહીંયા આગળ તો 3 છે એટલે 2, 3 અને 2, એ ત્રણેયનો સરવાળો થાય. 2 અને 3, 5 ને 2, 7, એટલે કે 2/7. સેમ ટુ સેમ ગીતા, ગીતા માટે પણ કેટલા છે? જૂનો પ્રમાણ 2 જ છે, 2, અને ભાગ્યા ત્રણેયનો સરવાળો એટલે કે 7 જ થવાનું છે. બરાબર બરાબર. ચાલો, 2 સિત્યા 14, 7 એકા 7, 2 દુના 4, 3/14. અહીંયા આગળ 7 દુના 14, 7 એકા 7, 2 દુના 4, એટલે કે 3/14. પ્રમાણ કાઢો તો 3 અને 3, બોલે તો 3 જેમ 3, જેને આપણે શું કહીએ, 1:1 જ કહીએ ને. આવું આગળ આવ્યું તો ખબર છે ને, 5:5 હોય તો 1:1 જ કહેવાય, 10:10 હોય તો 1:1 કહેવાય, 1000:1000 હોય તો 1:1 જ કહેવાય એનું પ્રમાણ. લ્યો, તો આપણને આ સૂત્રની મદદથી લાભનું પ્રમાણ મળી ગયું 1:1. તો હવાલામાંથી આપણે પહેલું જ કામ પૂરું કરી દીધું. ત્યાર પછી પહેલો હવાલો હજુ બાકી છે, તો એ આગળ વાંચીએ. જો લખેલું છે એમાં, પાઘડીનું મૂલ્ય 70,000 આંકવામાં આવ્યું. પાઘડીનું મૂલ્ય, પેઢીની પાઘડીની વાત કરી છે, ક્યાંય લખેલું નથી કે જ્યોતિની પાઘડી છે, તો એ પેઢીની પાઘડી કહેવાય. અને પેઢીની પાઘડી હોય તો આપણે એના ઉપરથી એક જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એની પાઘડી શોધવી પડે. તો શોધી દઈએ ને, એમાં કઈ અઘરું કામ છે નહીં. હા, તો એ અહીંયા આગળ હેડિંગ આપું છું, નિવૃત્ત ભાગીદાર થાય છે જ્યોતિ. તો આ જ્યોતિની પાઘડી આપણે શોધીએ. જો પેઢીની કુલ પાઘડીનું મૂલ્યાંકન 70,000 કરવામાં આવ્યું છે. આ 70,000 ગુણ્યા જ્યોતિ નિવૃત્ત થાય છે, તો જ્યોતિનો ભાગ કેટલો છે જૂનો? તો કે 3, અને ભાગ્યા ત્રણેયનો સરવાળો બોલે તો 7. તો કરો ત્યારે કેલ્ક્યુલેટરમાં, 70,000 ગુણ્યા 3/7, તો તમને 30,000 રૂપિયાની પાઘડી મળી જશે. આ પાઘડી આવી જ્યોતિની, જ્યોતિ થાય છે નિવૃત્ત. તો નિવૃત્તની પાઘડી વેચવા માટે એક આમદ તો આપણે કરીએ છીએ, અને એ પણ બહુ સાદી અને સિમ્પલ છે, જે જાય અને જમા કરીએ બાકીનાને ઉધાર. જ્યોતિ જાય છે તો જ્યોતિ જમા થશે, બાકી દીપ અને ગીતા. તો શોર્ટમાં લખું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ દીપના મૂડી ખાતે ઉધાર, આ ગીતાના મૂડી ખાતે ઉધાર,
અને જે જાય છે જમા મતબલ કે તે જ્યોતિના મૂડી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, જ્યોતિના મૂડી ખાતે જમા કેટલા? તો કે આ પાઘડી શોધી એટલા, એટલે કે 30,000 રૂપિયા. બીજું, આ 30,000 રૂપિયા નિવૃત્તની પાઘડી છે, જેને આપણે 1:1 બોલે તો લાભના પ્રમાણમાં વેચવાના છે, એટલે કે 15,000 અને 15,000, કારણ કે લાભનું પ્રમાણ સરખા હિસ્સે છે, 1:1 છે, તો વેચવાનું કામ પણ બહુ સહેલું છે. હા, તો હવે આપણે આની કરી દઈએ ખતવણી. ખતવણીમાં દીપ અને ગીતાના મૂડી ખાતાની ઉધાર છે, તો ઉધાર બાજુ એટલે અહીંયા આગળ લખવામાં આવશે અને એ બાજુ નામ આવશે ખાલી જ્યોતિ. તો એ આ જ્યોતિના મૂડી ખાતે, અને જેનું નામ લખ્યું હોય એનામાં આવે ડેશ, બાકી દીપના ખાનામાં 15,000, ગીતાના ખાનામાં પણ 15,000 રૂપિયા. અને આ બાજુ જ્યોતિ જમા છે, તો જ્યોતિના મૂડી ખાતામાં આ જમા બાજુ એમાં નામ આવશે બંનેના. બોલે તો દીપના મૂડી ખાતે અને ગીતાના મૂડી ખાતે, અને દીપ દીપ ગીતા ગીતા એટલે કે જેનું નામ છે એનામાં ડેશ, બાકી જ્યોતિના ખાનામાં દીપ તરફથી 15,000 અને ગીતા તરફથી પણ 15,000, એટલે ટોટલ થઈ ગયા 15 ને 15, આર્યા એ 30,000. લ્યો, તો સિમ્પલ આપણો એક હવાલો હજી તો પૂરો થયો છે. ઓકે, તો બે હવાલો, એક તો હતો ને, ચાલો એક હવાલો પૂરો. ત્યાર પછી નંબર 2, દેવાદારો પર ગાલખાત અનામત 10% સુધી ઘટાડવી. 10% સુધી ઘટાડવાની છે, વાંધો નહીં, એટલે એમાં કઈ અઘરી વસ્તુ છે નહીં. પહેલા તો બોલો દેવાના દારો કેટલા આપેલા છે. તો જુઓ અંદરની સાઈડ દેવાના દારો 40,000 રૂપિયાના આપેલા છે, તો એ જે આપેલા છે એ આપણે લખી દેવાના. તો દેવાદારો આપેલા છે 40, તો લખી દીધા ને દેવાદારો 40,000. આમાંથી માઇનસ કરીએ ગાલખાત અનામત, જેને આપણે કહીએ છીએ નવી. બોલો ફરીથી વાંચો, 10% સુધી ઘટાડવાની છે, સુધી મતલબ જેટલા છે એના 10% આવે એટલા જ ઘટાડવાના છે, બહુ નથી ઘટાડવાના. મતલબ તમે જુઓ 40,000 ના કેટલા ટકા? 10%. બોલે તો 4,000 સુધી જ ઘટાડવાના છે, તો મતલબ 40,000 ના 10% એટલે કે આ 4,000, બસ આટલો જ ઘટાડો કરવાનો છે, બહુ નથી ઘટાડો કરવાનો, એના કરતા વધારે નથી ઘટાડવાના, 10% સુધી. તો 10% એટલે 4,000, એટલે 4,000 નો ઘટાડો કરો. તો 40 માંથી 4,000 રૂપિયા માઇનસ કરીએ તો 36,000 રૂપિયા. અને આ ગાલખાત અનામત તમે જાણો છો હવે કે એ તો ઉધાર બાજુ આવવાની છે. આ ગાલખાત અનામત જેમાં તમે જાણો છો નવી માઇનસ જૂની કરીએ, નવી આપણી પાસે 4,000 રૂપિયા આવી છે, માઇનસ જૂની, જૂની જુઓ કેટલા રૂપિયાની આપેલી છે, હા જો જૂની 6,000 રૂપિયા છે, તો આ -6,000. હવે આ 4,000 -6,000 કરીએ એટલે તરત લાઈટ થાય કે જવાબ -2,000 આવે, અને જ્યારે કોઈ પણ દાખલામાં માઇનસમાં જવાબ આવે તો બાર કરીએ છીએ આપણે ડેશ, અને એ માઇનસ જવાબ આવે તો એને ક્રોસ એન્ટ્રી આપીએ છીએ, એટલે કે અહીંયા આગળ ઉધાર બાજુ છે આપણી પાસે ગાલખાત અનામત, ઉધાર બાજુ માઇનસ આવે છે તો એને ક્યાં લઈ જવાનું? જમા બાજુ. આ ગાલખાત અનામત જેટલા માઇનસ માં આવતા હતા એટલા અહીંયા આગળ કરી દેવાના પ્લસ માં, કારણ કે ક્રોસ એન્ટ્રી આપીને તો થઈ ગઈ. બસ, તો આગળ વધીએ. નંબર 3, સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમત થી નોંધવો. સૌથી પહેલા તો સ્ટોકની જૂની કિંમત જે આપી છે એને આપણે લખી દઈએ. આ સ્ટોક જો તમને સ્ટોક આપેલો છે 50,000 રૂપિયાનો, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને એવું આમાં કીધું છે કે આ જે 50,000 રૂપિયા સ્ટોક છે ને એની અંદર તમારે વધારો નથી કરવાનો, ખાસ સમજો, આવો વ્યવહાર આગળ આવી ગયો છે. તમને હવાલામાં એવું નથી કીધું કે સ્ટોકની કિંમતમાં 25% નો વધારો કરો, એવું નથી કીધું. ખાસ ફરીથી હવાલો વાંચો અને સમજો.
સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે. એટલે આ જે 50,000 છે ને એની અંદર ઓલરેડી 25% વધારાના છે. મતલબ કે આપણે થોડો ઘણો ઘટાડો કરવાનો 100% થશે થશે ને થશે જ, વધારો તો નથી જ કરવાનો. આ જે 50,000 છે એની અંદર જ વધારાના છે, મતલબ આપણે ઘટાડો કરવાનો થશે, પણ કેટલો એ ડાયરેક્ટ તમે 25% માઇનસ કરી શકો નહીં, કારણ કે પડતર કિંમતના આધારે ગણતરી કરવાની છે ને. તો આના માટે ખાસ ધ્યાન રાખો. જો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોકની ગણતરી અહીંયા આગળ લખું છું. આવી રીતનો જ્યારે પણ હવાલો આવે, જ્યારે તમને વધારે દર્શાવેલ છે કે ઓછી દર્શાવેલ છે એવું કીધું હોય, તો શું કરવાનું? તો શોર્ટ એન્ડ સ્વીટમાં ધારો કે સ્ટોકની પડતર કિંમત આપણે ધારી લેવાની 100 રૂપિયા. કેટલી છે સ્ટોકની પડતર કિંમત? 100 રૂપિયા. હવે આ જે 100 રૂપિયા ધારીએ એની અંદર તમને હવાલા પ્રમાણે કીધું છે કે એ 25% વધારે છે. કેવી છે? 25% વધારે. તો મતલબ કે આપણે આની અંદર કરીએ પ્લસ 25%, તો 100 ના 25% 25 રૂપિયા થાય, એટલે કે નવી કિંમત કેટલી કહેવાય? 125 રૂપિયા કહેવાય. ચોપડે કિંમત આપણી 100 રૂપિયા પડતર કિંમત હતી ત્યારે એની ચોપડે કિંમત કેટલી કહેવાય? 125 રૂપિયા કહેવાય. બસ. તો હવે તમને તિર્યાસી મુક્ત આવડે જ છે કે જ્યારે, જો અહીંયા આગળ લખું છું, છે સ્ટોકની જે પડતર કિંમત જે છે એ 125 હતી, સોરી, બજાર કિંમત જ્યારે 125 હતી ત્યારે એની પડતર કિંમત 100 રૂપિયા હતી. તો આ રીતે તમને કેટલી આપી છે? તો કે 50,000 આપેલી છે ચોપડે કિંમત, તો ત્યારે એની પડતર કિંમત કેટલી હશે? બસ. તો આ રીતે ગણતરી કરી દેવાની. જો, તો શું કરવાનું? આ 50,000 એને ગુણ્યા આ 100 અને ભાગ્યા આ 125. કરો ગણતરી અને બોલો આન્સર, કેટલી નવી કિંમત આવે છે? તો કે 40,000 રૂપિયા સ્ટોકની નવી કિંમત આવી. જો વિદ્યાર્થી મિત્રો, એક તમને આ બધી ગણતરી ના કરવી હોય તો શોર્ટ એન્ડ સ્વીટમાં એટલું યાદ રાખવાનું. જો તમને એકદમ શોર્ટકટ શીખવાડી દઉં, તમારે શું કરવાનું? જ્યારે આવી રીતે વધારે દર્શાવેલ છે અથવા તો ઓછી દર્શાવેલ છે આવો કોઈ હવાલો હોય ને, તો તમારે જે કિંમત આપી હોય એને ગુણ્યા 100 કરી જ દેવાના. જેમ કે અહીંયા આગળ સ્ટોકની કિંમત 50,000 આપેલી છે તો એને ગુણ્યા 100, જો અહીંયા ગણતરીમાં કરીએ જ આપણે ગુણ્યા 100, 50,000 હતી એને ગુણ્યા 100. એ રીતે તમને 60,000 આપી લેવા હોય તો 60,000 ને ગુણ્યા 100, તમને 5,000 આપેલા હોય તો 5,000 ગુણ્યા 100, એટલે ગુણ્યા 100 તો કરી જ દેવાના. પછી ભાગાકારમાં કઈ રીતે રકમ લખવાની એ ખાસ ધ્યાન રાખો. જો તમને આ હવાલામાં શું કીધું છે, 25% વધારે છે, તો 100 ની અંદર 25% પ્લસ કરીએ એટલે 125 આવે. તો જો ભાગાકારમાં કેટલા લખ્યા? 125 લખ્યા. તો બીજા કોઈ હવાલામાં તમને એવું લખેલું હોય કે 10% વધારે દર્શાવેલ છે, 10% વધારે, તો 100 ની અંદર 10% કરીએ પ્લસ, તો અહીંયા આગળ કેટલા આવે? 110 આવે ને, તો ભાગાકારમાં 110 કરી દો. તમને કીધું હોય કે 30% વધારે દર્શાવેલ છે તો 100 ની અંદર 30% પ્લસ કરીએ એટલે 130 આવે, તો ભાગ્ય 130 કરો. પડે ખબર? તમને કીધું હોય 50% વધારે દર્શાવેલ છે તો 100 ની અંદર 50 પ્લસ કરો એટલે ભાગ્ય 150 આવે, તો 150 કરી દો. સિમ્પલ. આ તો ફિક્સ જ છે, આ તો કોઈ પણ જગ્યાએ તમને જે રકમ આપી હોય એને ગુણ્યા 100 તો કરવા જ પડશે, પરંતુ ભાગાકારમાં કેટલા કરવાના? તો 100 વત્તા જેટલા ટકા કીધું હોય એટલા તમારે કરી દેવાના. અહીંયા આગળ 25% વધારે છે તો 100 તો છે જ, વત્તા 25% વધારે એટલે કે 125. તો આ ગણતરી કરી દો ડાયરેક્ટ, તો તમને 40,000 રૂપિયા મળી જાય. બસ, મળી ગયા 40,000 રૂપિયા. અને કદાચ જો તમને ઓછી દર્શાવેલ છે એવું કીધું હોત, આ જ હવાલામાં 25% ઓછા કીધા હોત, તો આ તો કરવું જ પડત તમારે, 50,000 ગુણ્યા 100. પરંતુ ભાગાકારમાં કેટલા આવે? જો, ખાસ ધ્યાન રાખજો, જ્યારે વધારે દર્શાવેલ છે તો 100 ની અંદર આપણે પ્લસ કરી દીધા, પણ ઓછા દર્શાવેલ છે તો પછી 100 માંથી માઇનસ કરવા પડે. એટલે કે ભાગાકારમાં કેટલા આવે? જો 25% ઓછી છે એવું કીધું હોય ને, તો ભાગાકારમાં 75 આવે, કારણ કે 100 માંથી 25 માઇનસ કરીએ તો ભાગાકારમાં 75 કરવા પડે. તમને કીધું હોય 10% ઓછી છે
તો 100 માંથી 10% માઇનસ કરીએ તો ભાગાકારમાં 90 આવે. તમને કીધું હોય 20% ઓછા છે તો 100 માંથી 20% માઇનસ કરીએ તો અહીંયા આગળ 80 આવે. ઇન શોર્ટ હવે શું કહેવા માંગો છો એ તમે સમજી ગયા. આવી ગણતરી તમારે ક્યાંય કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ જ કેલ્ક્યુલેટરમાં લખવાના. 50,000 50,000 કિંમત છે તો 50,000 એને ગુણ્યા 100, અહીંયા આગળ કીધું છે 25% વધારે છે તો 100 ની અંદર પ્લસ 25% કરીએ તો 125 આવે. તો 100 × 10^8 આટલી ગણતરી ખાલી કેલ્ક્યુલેટરમાં કરી દો તો ડાયરેક્ટ તમને નવી કિંમત જે છે 40,000 રૂપિયા મળી જશે. ઓકે, તો અહીંયા આગળ આપણને જે નવી કિંમત મળી એ આપણે લખી દઈએ 40,000 રૂપિયા. જો ખબર પડી ગઈ, જૂની કિંમત 50,000 હતી, નવી કિંમત 40,000 આવી, મતલબ કે 10,000 રૂપિયાનો ઘટાડો થયો કહેવાય. અને જ્યારે પણ સ્ટોકની કિંમત ઘટે, સ્ટોક એ મિલકત છે, મિલકતની કિંમત ઘટતી હોય તો ખર્ચ નુકસાન આપણે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખીએ છીએ. મતલબ કે એ આ સ્ટોક ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો થયો તો કે એક સોરી 10,000 રૂપિયા નો. તો લખી દીધા 10,000 રૂપિયા, બે એન્ટ્રી થઈ ગઈ. તો આગળ વધીએ, 4 નંબર, ટ્રેડમાર્ક ના 60,000 રૂપિયા ચાલુ વર્ષે ચૂકવેલ જે કુલ 6 વર્ષ માટેના છે. ટ્રેડમાર્ક એ પણ આપણી અદ્રશ્ય મિલકત છે, તમે જાણો છો મિલકત મિલકત નાણાં બાજુ જ આવે આ ટ્રેડમાર્ક, કે જેની જૂની કિંમત તમને 60,000 રૂપિયાની આપેલી છે. અને જ્યારે કોઈ પણ અદ્રશ્ય મિલકતનો હવાલો આવે તો એ તમારે એની કિંમત હંમેશા માડી વાળવાની જ હોય, તમે જાણો છો. તો એ માડી કેટલા વાળવાના તો એ જો હવાલામાં ટોટલ 60,000 રૂપિયા ચૂકવ્યા, પણ એ 60,000 રૂપિયા 6 વર્ષ માટેના છે. 6 વર્ષના ભેગા છે 60,000, પણ આપણે તો હિસાબો એક જ વર્ષના લખીએ ને, તો 1 વર્ષના કેટલા થાય તો કે 60,000 6 વર્ષ માટેના છે. તો 60 ને ભાગ્યા 6 કરો તો તમને 1 વર્ષના રૂપિયા મળે, મતલબ કે 1 વર્ષના 10,000 રૂપિયા આવે. તો એ 10,000 રૂપિયા માડી વાળવા પડે, બાકીના લખી દેવાના તફાવત 12. 60,000 માંથી 10,000 માઇનસ તો 12 આવે, 50,000 રૂપિયા. અને માડી વાળવાથી નુકસાન થાય તો નુકસાન આવે ઉધાર બાજુ. અહીંયા લખી દેવાનું કે ટ્રેડમાર્ક ના માડી વાળ્યા કેટલા રૂપિયા તો કે 10,000. ઓકે, ડન, બે અસર થઈ ગઈ. તો આગળ વધીએ, 5 નંબર, પ્રોવિડન્ટ ફંડ ની જવાબદારી 35,000 રૂપિયા નક્કી થઈ. ઓકે, વાંધો નહીં. પ્રોવિડન્ટ ફંડ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, દેવું કેવાય, જે વેચવાનું હતું નથી. તો એ આ પ્રોવિડન્ટ ફંડ, જો તમે બે રીતે અસર આપી શકો છો, જવાબદારી કીધી હોય તો ડાયરેક્ટ 12 લખી શકો છો, અથવા તો તમને દેવું, તમને જૂનું જુઓ, જૂનું દેવું કેટલું આપેલું છે પ્રોવિડન્ટ ફંડ નું તો કે 32,000 રૂપિયાનું છે. તમને નવી કિંમત કઈ આપેલી છે જવાબદારી ની, જુઓ 35,000 રૂપિયા નક્કી થઈ. તો આ 35,000 રૂપિયા જૂની કિંમત, જૂનું દેવું 32,000 નું હતું, નવું દેવું 35,000 નું થયું પ્રોવિડન્ટ ફંડ નું, મતલબ કે દેવાની અંદર જે જવાબદારી છે એની અંદર વધારો થયો, દેવું વધે છે. કેટલા રૂપિયા વધ્યું તો કે 3,000 રૂપિયા. 32 માં 3 પ્લસ કરીએ તો જ 35 થવાના ને. અને દેવું વધ્યું, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો દેવું ઘટે ડાબી બાજુ માઇનસ થાય તો આપણે અહીંયા જમણી બાજુ આપીએ, પણ ડાબી બાજુ પ્લસ થતું હોય તો અહીંયા આગળ ડાબી બાજુ જ અસર એની આવે. મતલબ કે પ્રોવિડન્ટ ફંડ ની જવાબદારી વધારે થઈ છે તો પીએફ ની જવાબદારી અહીંયા આગળ લખી દેવાની. કારણ કે એની અંદર વધારો થયો છે. કેટલાનો વધારો થયો છે તો કે 3,000 રૂપિયાનો. તો લખી દીધા ને 3,000. આગળ વધો ને. ઓકે, તો આગળ એવું લખેલું છે, આગળનો હવાલો બહુ સારો છે. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની છે, અને દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. આ માટે તફાવતની રકમ ચાલુ ખાતે રહી જવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ જૂની મૂડી અને નવી મૂડી વાળો હવાલો આવે એટલે એ હવાલાને હંમેશા સૌથી છેલ્લે સોલ્વ કરવાનો, ત્યાં સુધી આપણે એને ટચ પણ કરવાનું નહીં. ઓકે, ચાલો, તો એ હવાલો છેલ્લે સોલ્વ થશે, ત્યાં સુધી બાકીનું બધું સોલ્વ કરી દઈએ. એટલે કે હવાલા પતી જાય એટલે આપણે પાકા સરે આમાં મિલકતો બાજુ આવો, અને જે એન્ટ્રી બાકી હોય બોલો. પાઘડી તો પહેલા લખી દીધી છે, જમીન મકાન આવ્યું નથી તો લખી દઈએ.
આ જમીન મકાન કેટલા રૂપિયાનું છે? તો કે 2,90,000 રૂપિયા. ત્યાર પછી ટ્રેડમાર્ક આવી ગયો, સ્ટોક આવી ગયો, દેવાના દારો આવી ગયા, બેંક આવી ગઈ. મૂડી દેવા બાજુ આવો તો સામાન્ય અનામત એ તમારે વેચવી પડે. તમે જાણો છો જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ, સામાન્ય અનામત. જે તમને 28,000 આપ્યું છે એને 2-3-2 માં, એટલે કે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચો તો 8,000, 12,000 અને 8,000 રૂપિયા મળે. જે આવે લખી દેવાનું. પછી લેણદારો, એ પણ દેવું છે આ પીએફ ની જેમ, તો એ આપણે દેવું, તો એમને પણ લખીએ છીએ. આ લેણદારો, કારણ કે વધારો કે ઘટાડો કશું થયું છે નહીં, કેટલા છે? તો કે 60,000 રૂપિયા લખી દીધું. 60,000. પછી પીએફ, એ તો બધું આવી ગયું છે. ચાલો બધા હવાલા પૂરા એક સિવાય, પછી બધી એન્ટ્રીઓ પણ પૂરી. હવે આપણે જેમ પહેલું ખાતું તો બંધ કરી જ દેવાનું, પુનઃ મૂલ્યાંકન જેમ દરેક દાખલામાં કરીએ છીએ એમ જ. હા, તો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે તો 23,000 રૂપિયા થાય, જોઈને જ ખબર પડે છે. એ 23,000 રૂપિયા અહીંયા, 23,000 માંથી 20,000 રૂપિયા માઇનસ કરીએ તો 21,000 રૂપિયાનો તફાવત આવે. અને જમા બાજુ જે તફાવત આવે એને પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ કહેવાય, જેને આપણે આ દીપ, આ જ્યોતિ અને ગીતા, એટલે કે ત્રણ ભાગીદારો વચ્ચે 2-3-2, એટલે કે જૂના ભાગીદારો અને જૂનું પ્રમાણમાં વેચવાનું હોય. તો દીપના ખાતે 6,000, આના 9,000 અને આના 6,000. અહીંયા આગળ જમા બાજુ છે તો ક્રોસ એન્ટ્રી આવે મૂડી ખાતામાં ઉધાર બાજુ. અહીંયા એટલું જ લખવાનું, પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ 6,000, 9,000 અને 6,000. ચાલો ફિનિશ. આટલું તો આપણને આવડતું હતું. હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે જ્યોતિ, એ જ્યોતિનું આપણને કશું કીધું નથી કે રૂપિયા તમારે કેવી રીતે રાખવા કે કેટલા ચૂકવવા, કશું નથી કીધું. જો કશું ન કીધું હોય તો આપણે જાણીએ છીએ કે નિવૃત્ત ભાગીદારનો જે તફાવત આવે એ આપણે એની લોન ખાતે લઈ જઈએ છીએ. તો જ્યોતિબાનું, એટલે જ્યોતિનું કરો ટોટલ, જમા બાજુનું વધારે આવશે, 1,92,000 રૂપિયા. એ જ ટોટલ અહીંયા આગળ 1,92,000 રૂપિયા. અને 1,92,000 માંથી આ 6 અને 9, 15,000 રૂપિયા માઇનસ કરો તો 1,77,000 રૂપિયાની તમને બાકી મળે, જેને આપણે જ્યોતિની લોન કહીએ છીએ, કારણ કે નિવૃત્ત થાય છે ભાગીદાર. અને આ જ્યોતિની લોન આપણે મૂડી ખાતામાં, સોરી મૂડી દેવા બાજુ લખીએ છીએ. ત્યાં આગળ લખી દઈએ, આ જ્યોતિની લોન કેટલા રૂપિયા? તો કે 1,77,000 રૂપિયા. ફિનિશ. આ જ્યોતિનું કામ પૂરું. હવે બાકી રહે છે બે ભાગીદારો, દીપ અને ગીતા. પરંતુ એ દીપ અને ગીતાનું ટોટલ કરીએ એ પહેલા આપણે છેલ્લો હવાલો જે બાકી છે એ સોલ્વ કરવો પડે, પછી જ એ ટોટલ થાય. અને છેલ્લો હવાલો સોલ્વ કરતા તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, આયા જે બાકી આગળ લાવ્યા છે આને જૂની પેઢીની જૂની મૂડી કહેવામાં આવે છે. અને આ બાકી આગળ લઈ ગયા જેમાં તમને દીપ અને ગીતાની મૂડી મળે, એ દીપ અને ગીતાની મૂડીને નવી પેઢીની નવી મૂડી કહેવાય છે. આ તમે જાણો છો. જો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લો હવાલો સોલ્વ કરું છું, ખાસ ધ્યાન રાખજો. નવી પેઢીની કુલ મૂડી, વિદ્યાર્થી મિત્રો નવી પેઢીની વાત આવે એટલે હવે તમારા મગજમાં ફિક્સ જ છે કે નવી પેઢી બોલે તો આ બાકી આગળ લઈ ગયાની વાત ચાલે છે, જૂની પેઢી કીધું હોય એટલે આ બાકી આગળ લાવ્યાની વાત ચાલે છે. આ બંને વસ્તુ મગજમાં ફિટ જ છે. ફરી એક વખત, નવી પેઢીની કુલ મૂડી, વિદ્યાર્થી મિત્રો નવી પેઢી એટલે બાકી આગળ લઈ ગયા અને એમની કુલ મૂડી. હવે નવી પેઢીમાં કયા કયા ભાગીદારો જોવા મળે? તો કે દીપ અને ગીતા જ હોય, જ્યોતિ ના હોય, કારણ કે જ્યોતિ તો નિવૃત્ત થઈ ગઈ તો એ નવી પેઢીમાં ગણાય નહીં. તો નવી પેઢીની કુલ મૂડી એનો મતલબ કયા કયા ભાગીદારોની મૂડી કહેવાય? તો કે દીપની મૂડી અને ગીતાની મૂડી, આ બંનેની મૂડીને ભેગી કરીએ તો નવી પેઢીની કુલ નવી મૂડી કહેવાય. દીપ અને ગીતાની આ બંનેની મૂડીનો સરવાળો એટલે નવી પેઢીની કુલ નવી મૂડી તમને મળે. જે તમને પહેલો જ શબ્દ લખેલું છે, જુઓ, નવી પેઢીની કુલ મૂડી એટલે કે આ બંનેનો સરવાળો એ કેટલો હોવો જોઈએ? તો જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ,
જૂની પેઢીની કુલ મૂડી, જૂની પેઢી એટલે બાકી આગળ લાવ્યા અને એમની કુલ મૂડી મતલબ કે આ ત્રણેયનો સરવાળો એને કહેવાય જૂની પેઢીની કુલ મૂડી, જેટલી જ રાખવી. વિદ્યાર્થી મિત્રો આ એટલું જ કહેવા માંગે છે કે નવી પેઢીની જે કુલ મૂડી તમને મળશે ને આ દીપ અને ગીતા એ બંનેનો સરવાળો કરવાનો, તો એ સરવાળો કેટલો રાખવાનો છે, તો કે આ જે જૂની પેઢીની કુલ મૂડી થતી હોય ને એટલે કે આ ત્રણેયનો સરવાળો જે થાય ને આનો સરવાળો અને આ બંનેનો સરવાળો એ સરખો થવો જોઈએ, સરખો જ રાખવાનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધીના દાખલામાં આ બાકી આગળ લઈ ગયા આપણે કઈ રીતે શોધતા કે દીપ એટલે આ બાજુનો સરવાળો કરીએ બંને બાજુનો અને એ સરવાળો અહીંયા લખીએ આ બધું માઇનસ કરીએ એટલે જે તફાવત આવે એને બાકી આગળ લઈ ગયા કહેતા, પરંતુ હવેના દાખલાની અંદર તમને બાકી આગળ લઈ ગયા હવાલા ઉપરથી જ મળી જશે, હવાલા ઉપરથી જ મળી જશે. જેમ કે આ દાખલામાં તમને કીધું છે કે આ બંનેનો સરવાળો કેટલો હોવો જોઈએ, તો કે આ જૂની પેઢીની જે કુલ મૂડી થાય આ ત્રણેયનો જેટલો સરવાળો થાય ને એટલો જ સરવાળો આ બંનેનો થાય. તો એનો મતલબ આ ત્રણેયનો સરવાળો તો આપણે કરી શકીએ છીએ, 1 લાખ, 1,50,000 અને 1 લાખ, એટલે કે ટોટલ થાય 3,50,000. તો એ જ સરવાળો તમારે આ બંનેનો થઈને થશે, 3,50,000 જ સરવાળો થવો જોઈએ. પરંતુ આ 3,50,000 જે સરવાળો થાય એ કયા પ્રમાણમાં હોવો જોઈએ, જો એનું પ્રમાણ પણ આપેલું છે તમને, છેલ્લું વાક્ય વાંચો છેલ્લા વાલામાં જ, કે આ મૂડી એટલે કે આ જે બંનેની ટોટલ મૂડી આવી ત્રણેયની 3,50,000, એ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. નવું પ્રમાણ બોલે તો 1:1 રાખવાનું છે અને પછી જે તફાવત આવે એને આપણે ચાલુ ખાતે લઈ જવાનું છે, કીધેલો છે. વાંધો નહીં, પહેલા તો આપણે આ બાકી આગળ લઈ ગયા એટલે કુલ શોધવી પડશે. મતબલ તમે જાણો છો કુલ નવી મૂડી એટલે દીપ જ્યોતિ ગીતા આ ત્રણેયનો સરવાળો એટલો જ સરવાળો આનો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ બાજુ છેક ખૂણામાં જુઓ, અહીંયા આગળ આપણે નવી કુલ મૂડી શોધી દઈએ દીપ અને ગીતાની, જેમાં તમારે બીજું કશું નથી કરવાનું, તો કે જૂના જે ભાગીદારો છે એ જૂની પેઢીનો કુલ સરવાળો કરવાનો છે, જે આપણે કર્યો તો 1 લાખ, 1,50,000 વત્તા 1 લાખ, એટલે ટોટલ થાય 3,50,000. એ જ સરવાળો આ બે ભાગીદારો વચ્ચે વેચવાનો છે એટલે નવી કુલ મૂડી તમને મળે. તો જે સરવાળો થયો ટોટલ 3,50,000, આ 3,50,000, આ 3,50,000 ને આપણે નવા પ્રમાણમાં વેચવાનો કીધો છે એટલે તમને નવી મૂડી મળે. તો નવું પ્રમાણ કયું આપેલું છે એ તો આપણે અહીંયા ગણતરી કરેલી છે, જોકે આપેલું જ હતું 1:1, તો 1:1 વેચવાના છે. તો 1/2 અને 1/2, તો જુઓ 3,50,000 ગુણ્યા 1/2 કરો તો 1,75,000 રૂપિયા નવી મૂડી તમને દીપની મળી જાય. અને આ જ રીતે સેમ ટુ સેમ ગીતાની મૂડી પણ એટલી જ થવાની, કારણ કે સરખા હિસ્સે જ છે ને. લ્યો આ દીપ અને ગીતાની તમને નવી કુલ મૂડી મળી ગઈ. નવી કુલ મૂડી એટલે ટોટલ 3,50,000 એ કુલ મૂડી કહેવાય. એમાં દીપના કેટલા આવ્યા, તો કે 1,75,000 અને ગીતાના પણ 1,75,000. આ શું મળ્યું તમને, નવી મૂડી બોલે તો બાકી આગળ લઈ ગયા તમને મળી ગયું. જે બાકી આગળ લઈ ગયા એટલે કે આપણે અહીંયા આગળ મૂકીએ છીએ એ ડાયરેક્ટ મૂકી દેવાના. કેટલા મળ્યા, તો કે 1,75,000, આ 1,75,000. જો વિદ્યાર્થી મિત્રો આ 1,75,000 આપણે આજે જૂની મૂડી હતી એના ઉપરથી લાવ્યા, આપણે આ બધું સરવાળો કરીને આમ બધું માઇનસ એવી રીતે નથી લાવ્યા, હવાલા ઉપરથી લાવ્યા છે. તો આ તમને ડાયરેક્ટ જ મળી ગયા 1,75,000. હવે આને પણ ગણતરીમાં ધ્યાનમાં રાખવાનું છે. હવે જે રીતે આપણે ખાતું બંધ કરીએ છીએ એ રીતે ખાતું બંધ કરવાનું, કે જે બાજુનો સરવાળો વધારે હોય બંને બાજુ મૂકી દેવાનો, ઓછો સરવાળો બધું માઇનસ કરી દેવાનો, અને જે પણ તફાવત મળે ને એ તફાવત તમને જુઓ છેલ્લું વાક્ય વાંચો, આ તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી. એટલે કે જે પણ સરવાળો મળે, જે પણ બાકી મળે એ તમારે ચાલુ ખાતે લખવાનું છે. કેવી રીતે, તો જુઓ હવે સરવાળામાં આ બાજુનો સરવાળો 1,08,000, આ દીપનો 1,08,000 થાય છે, પરંતુ આ બાજુ વધી જાય જુઓ, કારણ કે આ રકમ પણ ધ્યાનમાં રાખવાની છે સરવાળામાં. આ બધાનો સરવાળો કરવાનો, આ બધાનો સરવાળો કરવાનો, જે સરવાળો વધારે હોય બંને બાજુ મૂકીને તફાવત લાવો, તો કે આ ઉધાર બાજુનો દીપનો વધારે થાય, કારણ કે 1,75,000 વત્તા 6,000 વત્તા 15,000 અને વત્તા 4,000, આ બધાનો સરવાળો કરવાનો છે. તો એ બધાનો સરવાળો થાય છે 2,00,000 રૂપિયા. એ જ 2,00,000 રૂપિયા હું અહીંયા આગળ મૂકું જમા બાજુ.
હવે આ 2 લાખ રૂપિયામાંથી આ 8 હજાર અને આ 1 લાખ રૂપિયા આ બંને રકમ માઇનસ કરું તો મને અહીંયા આગળ તફાવત મળવાનો 92 હજાર રૂપિયા. અને આ 92 હજાર રૂપિયા જે તફાવત આવ્યો એ તમને હવાલામાં લખેલું છે, ચાલુ ખાતે લખવાનું. તો ચાલુ ખાતે લખી દીધા. જો સેમ ટુ સેમ ગીતા, ગીતા માટે પણ બંને બાજુનો સરવાળો કરી જોવાનો કઈ બાજુનો વધારે થાય છે. તો જુઓ 4 હજાર, 15 હજાર, 6 હજાર અને આ પણ ધ્યાનમાં રાખવાના 1 લાખ 75 હજાર એટલે આજ વધારે થવાના. તો કે એ પણ 2 લાખ રૂપિયા થવાના છે. તો આ 2 લાખ રૂપિયા, એ જ 2 લાખ રૂપિયા અહીંયા આગળ આ 2 લાખમાંથી 8 હજાર અને 1 લાખ રૂપિયા માઇનસ કરીએ તો એનો પણ તફાવત તમને 92 હજાર રૂપિયા મળે. અહીંયા આગળ તો કશું ના મળે કારણ કે તે લોન આવી ગઈ છે. તો આવી રીતે આપણે તફાવત શોધી દીધો. બસ તો પછી હવે બધી વસ્તુની દરેકની એન્ટ્રી જે આવતી હોય એ ખાતામાં આપણે આપવા લાગીએ. જેમ કે આ બંનેની મૂડી એ તો આપણને ખબર જ છે. આ અહીંયા આગળ આવે મૂડી દેવા બાજુ જેમાં તમને દીપ અને ગીતાની મૂડી કહેવાય 1 લાખ 75 હજાર, 1 લાખ 75 હજાર એટલે ટોટલ 3 લાખ 50 હજાર રૂપિયા. આ જે નવી કુલ મૂડી કહેવાય 3 લાખ 50 હજાર. વાંધો નહીં, ચલો આ બંને સરાઈ ગઈ, લોન તો આપી દીધી છે. હવે આ ચાલુ ખાતા. વિદ્યાર્થી મિત્રો આ ચાલુ ખાતા તમને જમા બાજુ મળ્યા છે, તફાવત આવ્યો છે, મતલબ એની ઉધાર બાકી કહેવાય. અને ઉધાર બાકી પાકા સરાયમાં કઈ બાજુ આવે એ આપણે જાણીએ છીએ. ઉધાર બાકી બધી પાકા સરાયમાં મિલકત લેણા બાજુ જ આવે. તો લખી દેવાનું ને કે આ ચાલુ ખાતા. અને ચાલુ ખાતામાં કોણ કોણ છે? તો કે એક આ દીપ છે અને બીજું છે ગીતા. દીપને આપણે ડાયરેક્ટ બહાર મૂકી દઈએ. ચલો આ 92 હજાર અને ગીતાના પણ આ 92 હજાર. કોઈ કોઈ એમ કે મારે બેનો સરવાળો કરીને પછી બાર, વાંધો નહીં ને, પણ કોણ ના પાડે છે એમ કરો. ઓકે, તો આ ચાલુ ખાતા પણ મને લખી દીધા. હવે એક જ ખાલી આપણે રોકડ બેંક ખાતું બંધ કરવાનું બાકી છે, તો એ પણ બંધ કરી એની બાકી આપણે લઈ જઈએ. ચાલો, તો રોકડ બેંકમાં તો કશું આવ્યું જ નથી. તો આ 22 હજાર ના 22 હજાર, 22 હજાર ના 22 હજાર, એ 22 હજાર ની બાકી પણ 22 હજાર રૂપિયા જ આવવાની જે આપણે લખી દીધું. બાકી આગળ લઈ ગયા. આ રોકડ બેંકની ઉધાર બાકી જ કહેવાય. અને ઉધાર બાકી પાકા સરાયમાં તમે જાણો છો કે મિલકત નાણા બાજુ જ આવે. તો આ રોકડ ઓબ્લિક બેંક કેટલી? તો કે 22 હજાર રૂપિયા. તો બસ હવે કરી જુઓ ને સરવાળો. લ્યો બસ હવે દેખાઈ જશે બધું બધું ટોટલ. હા, તો આ મૂડી દેવાનો કરો અને મિલકત લેણાનો કરો. ₹6,22,000. તો આ બાજુનો પણ 6,22,000 થવો જોઈએ. કરી જુઓ છે. અરે વાહ, થઈ જ જાય છે. સરસ, થવો જ જોઈએ. લ્યો, તો વિદ્યાર્થી મિત્રો આ બહુ સરસ મજાના દાખલા હવે 10 નંબરથી ચાલુ થાય છે. તો ખાસ ધ્યાન રાખવું પડશે, આની પ્રેક્ટિસ તમારે ખાસ કરવી પડશે, બરોબર? કારણ કે જૂની મૂડી અને નવી મૂડીવાળા દાખલા ચાલુ થાય છે, જેમાં તમારે યાદ રાખવા જેવું આ દાખલા ઉપરથી હોય તો આને જૂની પેઢીની જૂની મૂડી કહેવાય. અહીંયા આગળ જે મળી બાકી આગળ લઈ ગયા આ બંનેની, એ નવી પેઢીના ભાગીદારો કહેવાય દીપ અને ગીતા. અને એ બંનેની જે મૂડી છે એને નવી કુલ મૂડી, નવી પેઢીની નવી મૂડી કહેવાય. આ જૂની પેઢીની જૂની મૂડી, આ નવી પેઢીની નવી મૂડી. તો આ બહુ સમજવા જેવો પોઈન્ટ આ દાખલામાં આવ્યો. અને હવે પાછળના દરેક દાખલામાં આવો એકદો પોઈન્ટ તો મૂડીવાળો હશે જ. હા, પાછળના દરેક દાખલામાં પાઘડીવાળો પોઈન્ટ તો હોવાનો જ છે આવો, પરંતુ એની સાથે સાથે આવો એક મૂડીવાળો પણ પોઈન્ટ હશે. તો વિદ્યાર્થી મિત્રો દાખલાની પ્રેક્ટિસ શરૂ કરી દેજો, ભેગા કરતા નહીં. ભેગા થશે તો તકલીફ પડશે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરશો તો કોઈ જ પ્રોબ્લેમ થવાનો નથી. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.